તાપીના છેવાડે કુકરમુંડા તાલુકામાં આસરવા સતોલા ઉમર જુનાપી પ્લોત કોટલી કવટ ચોર ગામમાં લીઝ હોલ્ડરોની આડમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝ સ્થાનિક પોલીસ વિભાગ મામલતદાર અધિકારીઓની કચેરી નજીક હોય તેમ છતાં સરકારી બાબુઓ સરકારનો મોટો પગાર લેવા છતાં સરકારની કર ચોરી અટકાવવા કેમ નિષ્ફળ રહ્યા છે અને આ ગેરકાયદેસર લીઝો પર કોના છુપા આશીર્વાદ છે આ સમગ્ર કૌભાંડ માટે ઉચ્ચ તપાસ જરૂરી બની છે। चौमासा बाद फरी तापी नदी में रेती माफिया बेफाम बनिया छे। त्यारे तापी जिल्लाना कुकरमुंडा तालुका में बेफाम रीते रेती खनन करता दृश्य सामे आव्या छे। रेती खनन थती जग्याए पुस्तर विभाग द्वारा चेकिंग तो हाथ धरवामां आवे छे, पर चेकिंगनी गाड़ियों लीजो पर पहोंचता पहला ज बधुं सेटिंग थई जाय छे। थोड़ा दिवस पहला हिंट टीवी द्वारा अधिकारीओने लोकेशन आपतो ऑडियो बतावामां आव्यो हतो, जेमां अधिकारीओ चेकिंगमां जाय ते पहला ज भूमाफियाओना पंटरो रस्तामांथी लीज मालिकने बातमी आपी दे छे। હાલમાં હિન્દી ટીવી પાસે કુકરમુંડા તાલુકાના જૂના અસરવા સીમમાં તાપી નદીમાં બેફામ રીતે ખનન કરતા દ્રશ્યો આવ્યા છે, જેમાં કોઈ જોઈ શકાય છે કે કેવી રીતે માફિયાઓ બેરોટોકો રેતી ખનન કરી રહ્યા છે। પુસ્તક વિભાગ દ્વારા આપવામાં આવેલી નીતિ નિયમોને નેવે મૂકી બેફામ રીતે કુકરમુંડા તાલુકામાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પુસ્તક વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તો પણ ફક્ત રસ્તા ઉપર ઓવરલોડ ગાડીઓ અટકાવી દંડ ફટકારવાની કાર્યવાહી કરી અધિકારીઓ સંતોષ અનુભવે છે। તાપી નદીની કરોડો મેટ્રિક ટન રેતી સંગ્રહ કરી મહારાષ્ટ્રમાં ઉચ્ચ ભાવમાં મોકલવામાં આવે છે, ત્યારે નદીમાં ચાલતી લીઝો ઉપર કેમ ભૂસ્તર વિભાગ ચેકિંગ કરતું નથી? તાપી ભૂસ્તર કેમ અજાણ છે કે પછી કૌભાંડમાં ભાગીદારી તે તપાસનો વિષય બન્યો છે? બ્યુરો રિપોર્ટ તાપી।